समस्त गोपालक भरवाड समाज द्वारा आयोजित थरा समयमां राज्यना मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलनी प्रेरक उपस्थिति। बनासकांठा जिल्लाना थरा खाते 30 जानुआरी थी 5 फेब्रुआरी दरमियान थरा समय्या पंचामृत महोत्सव में पुनः प्राण प्रतिष्ठा महोत्सव 3001 दीकरीओना समूह लग्न महारुद्रयज्ञ भंडारा महोत्सव अने समस्त भरवाड समाजना सर्व पितृओना मोक्षार्थे श्रीमद भागवत सप्ताहनु भव्य आयोजन करायुं छे। 31 जानुआरी राज्यना मुख्यमंत्री ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રેરક હાજરી આપી પ્રભુતામાં પગલા પાડનાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા, તેમજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત ગ્વાલીનાથ ગુરુગાદીના ચરણે શીશ નમાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જય દ્વારકાધીશ કહેતા આ પ્રસંગે જણાવ્યું કે ધર્મભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ થકી આ પંચામૃત મહોત્સવ રચાયો છે। પૂજ્ય મહંત બ્રહ્મલીન શ્રી શિવપુરી બાપુના દિવ્ય પ્રતાપ અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે। ભરવાડ ગોપાલક સમાજે કૃષ્ણમય સંસ્કૃતિને જીવંત રાખી છે। ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે હોવાનો આત્મવિશ્વાસ આ સમાજને આત્મનિર્ભર બનાવે છે। ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવામાં અને ગુજરાતની કલામય સંસ્કૃતિના જતનમાં ભરવાડ સમાજનું બહુમૂલ્ય યોગદાન છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેમ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસના મંત્ર સાથે નાનામાં નાના માણસના સમાજના મુખ્ય પ્રવાહમાં લેવાની ચિંતા કરે છે, એ જ રીતે ગોપાલક સમાજ પણ આ મંત્રને સંકલ્પથી વિકાસ સાધ્યો છે। સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર સદાય સાથે ઊભી છે એમ જણાવી મુખ્યમંત્રીએ સૌનો આભાર માન્યો હતો। મુખ્યમંત્રીએ કહ્યું કે ભરવાડ સમાજના શૈક્ષણિક વિકાસ માટે સરકાર સમાજની સાથે રહેશે। દરેક સમાજના સાથ અને સહકારથી ભરવાડ સમાજ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આત્મનિર્ભર ગુજરાત સાથે વિકસિત ગુજરાત બનાવવા સૌને આહ્વાન કર્યું હતું। સમસ્ત ગોપાલક સમાજની ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત ગ્વાલીનાથ ગુરુગાદીના વંદનીય મહંત 1008 ઘનશ્યામ પુરુજી મહારાજે આ પ્રસંગે સમસ્ત ભરવાડ સમાજ અને ગુરુ ગાદી વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવકાર્યા હતા। પ્રાસંગિક ઉદ્બોધન કરતા તેમણે કહ્યું કે 914 વર્ષ પહેલા અહીં થરાની ધરતી પર 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા। ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું છે અને આજે 3001 દીકરીઓના સમૂહ લગ્ન સૌના સાથ સહકાર સેવા અને સમર્પણથી સંપન્ન થયા છે। આ પ્રસંગે તેમણે સમાજના પરંપરાગત પહેરવેશ એવા પાઘડી અને કોટી પહેરી મુખ્યમંત્રીનું ખૂબ હર્ષભેર સ્વાગત કર્યું હતું। યજ્ઞ લગ્ન ધર્મ અને કર્મના મહાસંગમ સમા આ પંચામૃત મહોત્સવમાં ગોપાલક ભરવાડ સમાજ પણ અન્ય સમાજની સાથે વિકાસ સાધી શકે એ માટે શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતા ગાંધીનગર ખાતે ગોપાલક ભરવાડ સમાજનું શૈક્ષણિક સંકુલ હોય એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ કરી સમાજને શિક્ષણ અપાવવાની અપીલ કરી હતી। ગુરુ ગાદી ગ્વાલીનાથ પૂજ્ય બ્રહ્મલિંત મહર્ષિ પુરુજી મહારાજની ઈચ્છા હતી કે સમસ્ત ભરવાડ સમાજના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવો, જેનો પણ તારીખ 31 જાન્યુઆરીથી શુભારંભ થયો છે, જેમાં વ્યાસપીઠ પરથી ભગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા લાખો ભાવિકોને ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિને વધાવતા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ મુખ્યમંત્રીનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મહોત્સવના યજમાન બેચરભાઈ ભરવાડ, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને લવિંગજી ઠાકોર, અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ, અણદાભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા સહિત અધિકારી પદ અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા।